સુરતના એક ડોક્ટરે હોસ્પિટલમાં પ્રેક્ટિસ શરૂ રાખી, સાથે સાથે મેડિસિનમાં પીએચડી કરી ગુજરાતમાં સૌ પ્રથમ ડિગ્રી પ્રાપ્ત કરનાર ડોક્ટર બન્યા છે. સુરતના ડોક્ટરની આ સિદ્ધિથી સુરતનું નામ રોશન કર્યું છે. સુરત શહેર હંમેશા અભ્યાસમાં ક્રમમાં અવ્વલ જ રહેતું આવ્યું છે. સુરતમાં અભ્યાસ ક્ષેત્રે અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. સુરતનો ફરી એક વખત ડંકો વાગ્યો હતો. આ વખતે એક ડોક્ટરે મેડિસિન અને ગ્લોબલ ડાયમંડમાં પીએચડી કરી હતી. ગુજરાતમાં સૌ પ્રથમ આ ડિગ્રી પ્રાપ્ત કરી હતી. હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતાની સાથે સાથે પીએચડીનું ભારે ભણતર પણ કર્યું હતી અને એક ચેલેન્જ પૂરી કરી ડિગ્રી પ્રાપ્ત કરી હતી. ડિગ્રી પ્રાપ્ત કરનાર મહેશ નાવડિયાએ ફ્રાન્સની થિમ્સ યુનિવર્સિટીમાં પીએચડીનો અભ્યાસ પૂર્ણ કરી ડિગ્રી મેળવી હતી. અત્યાર સુધી ગુજરાતમાં મેડિસિન વિભાગમાં કોઈ પણ પીએચડી કરી નથી, ત્યારે ડોક્ટર મહેશ નાવડિયાની આ સિદ્ધિ થકી સુરતનું નામ રોશન કર્યું છે. ડૉક્ટર મહેશ તુલસીભાઈ નાવડિયા, અત્યારે આપણે મિત્રા હોસ્પિટલમાં રેણુ બોમ્બે માટી રેણુકા ભવનની સામે છીએ. નોર્મલી મેં પીએચડી ઇન મેડિસિન લીધેલું છે. પીએચડી ઇન મેડિસિન ગુજરાતમાં મેં સૌ પ્રથમ વખત લીધેલી છે એઝ અ મેડિસિન વિભાગ ઉપર. મેં પીએચડી ઇન મેડિસિન લીધેલું છે અને સાથે સાથે ગ્લોબલ ડાયમંડ એવોર્ડ મને મળેલો છે, જે નોર્મલી મહેનતમાં મારે નોર્મલી ઓપીડી પીરિયડ કન્ટિન્યુ ચાલુ, પેશન્ટનું ચેલેન્જિંગ કન્ટિન્યુ ચાલુ. 2021થી મેં ટ્રાય કરી લીધી. 2021માં કોરોના હતો, એ બધું સાથે હતું. સાથે સાથે નાઇટમાં હું સ્ટડી મોસ્ટલી કરવી પડતી મારે આ કેસ બાબત પર, અને એનું પબ્લિકેશન કરવું પડતું હતું. ને નોર્મલી પબ્લિકેશન મતલબ એવું હોય કે મેટા એનાલિસિસ કરવાનું કે મારા જેટલા પેશન્ટ આવેલા છે એ પેશન્ટનું બધું એબસ્ટ્રેક્ટ બનાવવાનું, એનું રિઝલ્ટ બનાવવાનું, એનું કન્ક્લુઝન બનાવવાનું. એવા 43 મેં સબમિટ કરાવેલા છે. મને થિમ્સ યુનિવર્સિટીમાંથી મળેલી, ફ્રાન્સ.